ધ પ્રાઇડ ઓફ ગુજરાત મળે છે એચઆર કે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટને મળે છે. તેમના જ પ્રેસિડેન્ટ એટલે આર કે ભાઈ આપણી સાથે છે. આજે જે ગુજરાતનો એવોર્ડ મળ્યો છે એક અનોખી એ લોકો કામ કરે છે. લોકો પોતાના માટે કામ કરે છે પણ લોકો માટે કામ કેટલું અઘરું છે એના માટે એમના મુખે આપણે સાંભળશું કે ક્યારે ચાલુ કરી ત્યારે કેટલા માણસો હતા, ક્યાંથી કેટલું ફંડ ચાલુ કર્યું. ફંડ આમાં મહત્વનું નથી પણ પોતાની મૂડી જે ફાધર પાસેથી પોતાને વાપરવાની હોય યુવાનીની અંદર એ ગરીબોને આપવી, ડાબા હાથે લે અને જમણા હાથે આપે એવી ખબર ના પડે એવું કામ કરનાર આર કે ભાઈને પૂરી ટીમને ગુજરાતનો જ્યારે એવોર્ડ મળે છે આજે એમને થકી કરશું આપણે પૂછશું કે આ કેવી રીતના ડ્રીમ સક્સેસ થશે એમનો. સુરતના ટાઈમમાં ડિસેમ્બરમાં મેં સ્ટાર્ટ કરેલું હતું, ઠંડીનો ટાઈમ હતો પૂરેપૂરો અને ધાબળાઓના વિતરણથી મેં ચાલુ કરેલું હતું અને એક નાનો વિડીયો સોશિયલ મીડિયામાં પ્રેસ કરેલો હતો તો લોકોના કોમેન્ટ અને સારા સારા વિચારો અમને મળ્યા. ડિસેમ્બરના ટાઈમથી મેં સ્ટાર્ટ કરેલું હતું અને જેમ જેમ લોકોનો પ્રેમ મળતો ગયો એમ અમે આગળ વધતા ગયા છીએ. સ્ટાર્ટિંગમાં અમારી ટીમ ખાલી માત્ર 3 લોકોની હતી અને હાલ અત્યારે 22 લોકોની ટીમ છે અમારી, જેમાં કમિટી મેમ્બર પણ આવી ગયા છે અને અમારા સભ્યો પણ આવી ગયા છે. શરૂના ટાઈમમાં બહુ બધી મુશ્કેલીઓ પડતી હતી કે કોઈ લોકોને ખ્યાલ નહોતું કે આ વસ્તુ આવી થઈ શકે છે એમ. નાની નાની શરૂઆતો કરેલી હતી ત્યારે પણ કોઈને ખ્યાલ નહોતું કે આ વસ્તુ આવી ત્યાં હેલ્પ થઈ શકે છે. એ માધ્યમ ખાલી હું પૂરું પાડ્યું છે કે આ રીતે પણ હેલ્પ થઈ શકે છે સોશિયલ મીડિયા દ્વારા. યુટ્યુબ અને ફેસબુકમાં અમે અમારા વિડીયો મૂકતા હોઈએ છીએ, લોકો લાઈક અને શેર આપતા હોય છે બાબતે. અત્યારે ફેસબુકની અંદર 4 લાખથી પણ લોકોએ આ વિડીયો જોયો છે અને પોતે લાઈક કરે છે, શેર કરે છે. હવે આ ફેસબુકના માધ્યમથી દરેક તમે વિડીયો જોતા હશો કે એવા એવા ગરીબ લોકોને પોતે જઈને ત્યાં જઈને ઘર આંગણે જઈને જે કંઈ જોતું હોય એ આર કે ભાઈ હોય કે એમની ટીમ હોય ગમે ત્યારે કોઈ રાત દિવસ જોતા નથી. ઠંડી હોય તો ધાબળાનું વિતરણ કરે છે અને અત્યારથી સવારે અને સાંજે લગભગ 150થી પણ વધારે અત્યારે ટિફિન લોકોને આપે છે. અને એક સમય એવો હતો કે સોશિયલ મીડિયામાં એમને આવું નહોતું પણ આવું પડ્યું કારણ કે ધીરે ધીરે લોકોના એવા કોલ આવે છે કે નાના છોકરાને ફીની પ્રોબ્લેમ હોય કે કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ હોય અને તાત્કાલિક એમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોય છે ત્યારે પૈસાની ફંડની જરૂર હોય છે. પોતાની ટીમ સક્ષમ તો છે જ પણ આવડા મોટા વિશાળ જ્યારે ભારતની દેશની અંદર ગમે એટલું પણ ફંડ ઓછું પડતું હોય એના માટે એક એમને એચઆર કે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ ખોલેલું છે. આપ પણ એની સાથે જોડાઈ શકો છો. અત્યારે ગુજરાતમાં તમામ લોકોએ એમને આમંત્રણ આપેલું છે તો હું આર કે ભાઈ તમને પૂછું છું આ તમને તકલીફ કેટલી પડે છે આ બધું કરવામાં? પહેલાં તો વસ્તુ એ બને કે પોતાનો બિઝનેસ સાઈડમાં હોય છે અને સાથે સેવા પણ કરવી પડતી હોય છે પણ એક ગર્વ થાય છે કે નહીં લોકો માટે કંઈક વસ્તુ આપણે કરીએ છીએ તો આપણને આમાં મજા પણ આવી જોઈએ, એન્જોય પણ કરીએ છીએ વસ્તુમાં કે નહીં લોકો માટે જે થાય છે લોકોના આશીર્વાદ આપણને મળતા રહી છે. આમાં તો તકલીફ તો પડતી હોય પણ સાથે સાથે લોકોના આશીર્વાદ હોય એટલે આપણને સારું પણ પડતું હોય છે, પ્રાઉડ ફીલ થતું હોય છે. આ તમને કેવી રીતના સૂજ્યું કે આવું કરવું જોઈએ? સૂજવામાં તો એવું હતું કે લોકડાઉનના પહેલાંના ટાઈમ ઉપર અમે લોકો જ્યારે કાંઈ કામ કરતા હોય ત્યારે નાના બાળકો આવતા હોય છે અને ભીખ માગતા હતા એટલે પછી તો પ્લાન થયો કે ભાઈ આ વસ્તુ કોઈ અજીબ કહેવાય કે એમ આજને કદાચ પછી સાથમાં આપણે કદાચ ખવડાવીએ આપણે એમ. અને અમે નાના બાળકોને નહીં કહેતા હોટલમાં જમાડવા માટે ત્યારે લોકોએ ફોટા પાડ્યા અને જોયા લાઈક લોકોએ મૂક્યા છે ફેસબુકમાં અને ઘણા શેર થયા હતા વસ્તુના. પછી તો પ્લાન આવ્યો કે આ વસ્તુ કરવી જોઈએ આગળ જઈએ એમ, વિડીયો બનાવવા પડે બાબતે. હવે સપોઝ એવું માનો કે અમારા માધ્યમથી કોઈને રૂપિયા નાખવા મળે, જેમ તમારો વિડીયો મૂકો છો અમે પણ તમે વિડીયો મૂકવાના છીએ, તો એને કઈ રીતે કરવું જોઈએ તો થોડુંક એ પણ તમે કહેશો? એચઆર કે હેલ્પનો એક ઓફિશિયલ એકાઉન્ટ નંબર છે જે ચેરિટીનો એકાઉન્ટ નંબર કહેવાય છે, એ પણ આપણે સોશિયલ મીડિયા મૂકેલો છે પ્લસ ગૂગલ પે, ફોનપે અને પેટીએમ આપણે એક નંબર મૂકેલો હોય છે જેથી લોકો આપણને ફંડ મોકલતા હોય છે. આમાં તમે ગૂગલ પેનો એનો નંબર શું છે? મોબાઈલ નંબર 7777998777 અને આપણો હેલ્પલાઇન નંબર પણ આ જ છે. કોઈપણને કંઈ સેવા જોતી હોય આખા ગુજરાત લેવલે તો તમે ફોન કરી શકો છો ગમે ત્યારે. આમાં અમે એવું પણ જાણ્યું છે કે કદાચ તમને પૈસા ના આપવા હોય અને ડાયરેક્ટ કોઈ તમને એવો દાખલ કરેલા છે ને 5 લાખની જરૂર પડીને તમને જરૂર છે તો ડાયરેક્ટ જે કોઈને કદાચ હોસ્પિટલમાં ભરવા હોય તો આમાં એવી પોસિબલ છે? હા, પોસિબિલિટી છે. નીચે આપણે એનો એકાઉન્ટ નંબર પણ આપીએ છીએ જે મોટી અમાઉન્ટનું કોઈ બી પ્રોબ્લમ વાળો દર્દી હોય છે એમને આપણે એકાઉન્ટ નંબર પણ આપી દઈએ છીએ અને એડ્રેસ પણ મૂકીએ છીએ નીચે કે જેને સીધી જવું હોય મળવું હોય તો જઈ શકે છે લોકો.
આ હતા અમારા ગુજરાતના